આંગળીના વેઠે ગણાય તેવા વિઘ્ન સંતોષી કાર્યકરો દ્વારા એક યા બીજા વિઘ્ન ઉભા કરી કામને સ્થગિત કરી દેવાયા હતા. દભાઈ તાલુકાના તૂટેલા ગામમાં આવેલા આદિવાસી વિસ્તારના રોડ સહિતના વિકાસના કામો તેમજ ગામના બધા મળીને સાત વિકાસના કામો ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની મંજૂરી મળતા કામનો પ્રારંભ થયો હતો, પણ આંગળીના વેઠે ગણાય તેવા વિઘ્ન સંતોષી કાર્યકરો દ્વારા એક યા બીજા વિઘ્ન ઊભા કરી કામોને સ્થગિત કરી દેવાયા હતા, જેના કારણે આ ગામના આદિવાસી સહિતના પ્રગતિશીલ કાર્યકરો દ્વારા દભાઈ તાલુકા પંચાયતમાં 100 ઉપરાંત કાર્યકરોનો મોરચો આવી હલ્લા બોલ કર્યો હતો અને આ કામ યુદ્ધના ધોરણે ચાલુ કરવા ટીડીઓને આવેદન પત્ર આપ્યું હતું અને કોના ઈશારે આ કામ બંધ કરાય છે તેની જીભ જોડી પણ થઈ હતી. દભાઈ તાલુકા પંચાયતના ટીડીઓએ આ કામ સત્વરે ચાલુ કરવા અહીંયા ધરણા આપતા રજૂઆત કરનારો પોતાના ગામ તરફ રવાના થયા હતા. દભાઈ તાલુકાના કુંઠેલા ગામમાં આઝાદી પછી પ્રથમ વખત આદિવાસી ટેકરા ફળિયામાં પાકો રોડ બનાવવાની કામગીરી તેમજ કુંઠેલા ગામની ઊંડી ખડકીમાં આજે કુંઠેલા ગામના આદિવાસી ફળિયાના તમામ ગ્રામજનો આવીને વિકાસ કામો બાબતે મને આવેદનપત્ર આપ્યું છે. એમાં રોડના કામો છે, પેવર બ્લોકના કામો છે, રસ્તાનું કામ નથી થયેલું એ બાબતે આજે આવેદનપત્ર આપ્યું છે. રસ્તો અત્યાર સુધી રસ્તાનું કામ જ નથી થયેલું એવું જણાવે છે. રજૂઆત એમને ઠરાવ કરીને તો 7 કામો આપેલા છે તાલુકા પંચાયતને, અને નાણાં પંચમાં અને એટીવીટીમાં લેવાની પ્રાયોરિટી નક્કી કરીને એ કામોને લેવામાં આવશે. એ રસ્તાના, પેવર બ્લોકના અને પાણીના, ગટરના, ઇલેક્ટ્રિકસિટીના. હવે નાણાં પંચની ગ્રાન્ટ કેટલી છે અને વિકાસના કામોમાં એની ગ્રાન્ટ કેટલી વપરાય છે, બજેટ પ્રમાણે પ્રાયોરિટીમાં અડધા પણ થઈ શકે અને નાણાં પંચના ગ્રાન્ટ વધારે હોય તો પૂરેપૂરા પણ થઈ જાય. પેવર બ્લોકની કામગીરી, વરવાડામાં પેવર બ્લોકના કામો, માધ્યમિક શાળામાં પેવર બ્લોક, કુંઠેલાની શાળા ફળિયામાં પેવર બ્લોક, જીવન કોજિયાના ફળિયામાં પેવર બ્લોક, વણકરવાસમાં પેવર બ્લોકના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતના ઠરાવો થયા હતા અને તેને મંજૂર કરતા કામગીરીનો પ્રારંભ કરાયો હતો. કેટલીક કામગીરી પૂર્ણ થઈ તો કેટલીક ચાલુ હતી તો ગામના વિઘ્ન સંતોષીઓ દ્વારા એક યા બીજા બહાના આગળ ધારી વિકાસના કામો અટકાવી દેવાયા હતા. અમારા ગામમાં આઝાદી પછી વિકાસના કામો પ્રથમ વખત ચાલુ થયા, કોને આ કામો અટકાવવા અરજીઓ આપી, હશે વહેલી તકે રોડના કામો ચાલુ કરાવવા, ગામના લોકો બીમાર હોય તો ખાટલામાં દવાખાને લઈ જવાની ફરજ પડે છે. બ્યુરો રિપોર્ટ, ડભાઈ.